बनासकांठा जिल्लामां 70% થી પણ વધારે મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલી રહ્યા છે। ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ઉલ્લંઘન કરી લોકોના આરોગ્ય સાથે ચીડા કરવામાં આવી રહ્યા હોય, જેના પગલે નશાના ઉપયોગમાં તેમજ ગર્ભપાત માટે વપરાતી દવાઓનું બેફામ વેચાણ કરી અને યુવા પેઢી નશાના વાડે ચડાવી રહ્યા છે। ત્યારે તાજેતરમાં જ નશીલી દવાઓના સેવનથી યુવાનોને બચાવવા માટે રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા દેશના દરેક મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે। પરંતુ બનાસકાંઠા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઢીલી નીતિને કારણે આદેશ ફક્ત પેપર ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ગુજરાત ફાર્માસ્યુટિક્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરા લગાવવાની ડેડલાઇન જાહેર કરવામાં આવી, તો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા અને તેની ખરાઈ કરાયા બાદ નવા મેડિકલ સ્ટોર્સને લાયસન્સ આપવાની માંગ કરાઈ છે। સાથે જ ફાર્માસ્યુટિક્સના ભાડાના લાયસન્સ ઉપર ધમધમતી દવાની દુકાનો એસઓજી મારફતે ફાર્માસ્યુટિક્સની હાજરી સંદર્ભે તપાસ કરવામાં અને ગેરરીતિઓમાં સંડોવાયેલા મેડિકલ સ્ટોર્સને લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવામાં આવે તેમજ ખોટું સોગંદનામું કરવા બદલ ફાર્માસ્યુટિક્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાત ફાર્માસ્યુટિક્સ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીયની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।